ભારતીય સેનાની જાસૂસી કરતો અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરતો પરપ્રાંતિને ઝઘડિયાથી ઝડપી પાડ્યો હતો. મૂળ બિહારના અને અંકલેશ્વરના વડકોદરામાં રહી જીઆઈડીસીમાં નોકરી કરતો પ્રવીણ મિશ્રા સોનલ ગર્ગ નામની મહિલાનો હની ટ્રેપનો શિકાર બન્યો હતો. ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનના આઈએસઆઈના હેન્ડલર સુધી પહોંચાડતો હતો. અંકલેશ્વરની એક કંપની ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરતી હોવાની માહિતી મળતા કંપનીનું કોમ્પ્યુટર પણ હેક કરવાની કોશિશ કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં પુનઃ આઈએસઆઈ ગતિવિધિનું કેન્દ્ર સ્થાનમાં આવ્યું છે. તાજેતરમાં મિલિટરી ઇન્ટેલિજન્સ દ્વારા આઈએસઆઈ માટે જાસૂસી કરતા ઇસમનું નેટવર્ક શોધી કાઢી સીઆઈડી ક્રાઇમ જોડે સંકલન કર્યું હતું. જે માહિતીના આધારે અમદાવાદ સીઆઈડી ક્રાઇમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી નજર રાખી રહી હતી. દરમિયાન ઝઘડિયા ખાતેથી મૂળ બિહારના અને અંકલેશ્વરના વડકોદરા ગામ ખાતે પટેલ પાર્કમાં રૂમ નંબર 15માં તપન નાયકના રૂમમાં રહેતા પ્રવીણ મિશ્રાને ઝડપી પાડ્યો હતો. પ્રવીણ મિશ્રા સોશિયલ મીડિયા પર સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતી એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો અને તે હની ટ્રેપમાં ફસાયો હતો. જે એકાઉન્ટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું હેન્ડલર ચલાવતો હતો. પ્રવીણ કુવાન મિશ્રાની પૂછપરછમાં તેમજ તેનું મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આઈએસઆઈના હેન્ડલર દ્વારા પ્રવીણ કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરવામાં આવી હતી. પ્રવીણ કુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી આઈએસઆઈના હેન્ડલરને આપી હતી. આ સાથે બ્રહ્મોસ મિસાઇલની પણ માહિતી આપી હતી. અંકલેશ્વરની એક કંપની પણ ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરે છે તેની માહિતી પ્રવીણ કુમારે આઈએસઆઈના હેન્ડલરને આપી હતી. આથી તેની સૂચનાથી પ્રવીણ કુમાર અંકલેશ્વરની એક કંપનીના કોમ્પ્યુટરમાં માલવેર મોકલવાનો પ્રયાસ પણ કર્યો હતો જેથી કંપનીની સેન્સિટિવ માહિતી મળી શકે. સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડ્યાને જણાવ્યું હતું કે આરોપી પ્રવીણ કુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો. પ્રવીણ કુમાર મિશ્રા મૂળ બિહારનો છે અને એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદમાં ડીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે છે. એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે છે. આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ હેન્ડલર, જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે વળકર આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ. એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફરન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ વિવિધ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે. એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મળી ગઈ અને કેટલા બ્રહ્મોસ ભણવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે. એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાન આઈએસઆઈ અંડર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફરન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરવાની પણ માહિતી મળેલ છે. એ આધારે એફઆઈઆર સીએડી ક્રમમાં નોંધવામાં આવે છે. ગઈકાલે આઈપીસી 123 એન્ડ આઈટી એક્ટ પ્લસ કોન્સ્પિરસી રિલેટેડ એફઆઈઆર નોંધવામાં આવે છે. તપાસ હાલમાં ચાલી રહ્યો છે. હાલમાં પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવે છે. પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહારના છે. એ એરોનોટિકલ એન્જિનિયરિંગ ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા. એ સંસ્થા ડીઆરડીઓ સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટ્સ ડીઆરડીઓના પ્રોજેક્ટમાં સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા. એ સંસ્થામાં કામ કરતા હતા. ત્યારબાદ એ સંસ્થાથી
છેલ્લો લગભગ એક સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીનો ફરજ બજાવતા હતા. એ અંકલેશ્વર ખાતેની કંપની પણ DRDOને કુછ સ્પેશિયલ મટીરિયલ્સ કેમિકલ્સ સિન્થેટિક સપ્લાય કરે છે. મુખ્ય માહિતી છે જે ડ્રોન DRDO દ્વારા બનાવવામાં છે, મેદુગર ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ શેર કરે છે, પણ એ પોતે પોતાની પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ એ આપે છે, કારણ કે એમ ગેલને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપે છે. તદઉપરાંત આ જો હેન્ડલ છે ISA હેન્ડલ, એની દ્વારા એક ઝેટલોડ ડ્રાઈવ કરીને એક માલવેર પકડવામાં છે. આ જો હેન્ડલની એની એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાને કમ્પ્યુટરમાં લોડ કરવાથી એ કમ્પ્યુટરની બધા માહિતી તેઓને ISA હેન્ડલ પાસે મળી જાય એ ઈરાદાથી એ જો માલવેર મોકલવામાં છે. પરંતુ આ માલવેર આજે અખિલેશ્વરના જો કંપની છે એના કમ્પ્યુટરમાં લોડ કરવા માટે કોશિશ કરે છે. આમાં શું છે, એ તો તમામ હકીકત ઇન્વેસ્ટિગેશન આવશે. બેઝિક ડેટા કેવી રીતે આ લોકો ISA હેન્ડલને મળે છે, કોણ કોણ કયા સંસ્થા માટે કામ કરે છે, બેઝિક ડિટેલ્સ ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ પણ મોટી આ પ્રકારની માહિતી મળી જાય છે. કોણ ક્યાં નોકરી કરે છે એ આધારે એ લોકો જો પોસિબલ જો પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ હોય એ લોકોને કોશિશ કરે છે ટાર્ગેટ કરવા માટે. એ બધા ઘણા લોકોને ટાર્ગેટ કરે હશે એ બધા તપાસમાં ખબર પડશે. એ જો વ્યક્તિ છે પ્રવીણ, એ પણ અગાઉ હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા, એ આધારે એને ટાર્ગેટ કરવામાં આવે છે. ઇન્વેસ્ટિગેશન જે પણ નામ મળશે આવી રીતે કરવામાં આવશે. બીજો કયા કયા સંસ્થા